નવરાત્રી પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ માતાના મઢે દર્શનાર્થે પહોંચે છે. ઠેર ઠેર પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે. દીધામહેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી નવરાત્રિ નિમિત્તે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દીધામહેશ્વર યુવક મંડળ ભુજ દ્વારા છેલ્લા 19 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રી માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે 2001ના ભૂકંપના પછી યુવક મંડળના તમામ સદસ્યોએ આ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરેલ. ઉપરાંત અહીં રોટલા, રોટલી, ખીચડી, દાળ ભાત જેવું શુદ્ધ જમવાનું પદયાત્રીઓને પૂરું પાડવામાં આવે છે. આજે કચ્છમાં, કચ્છનું આપણે નામ લઈએ તો મા આશાપુરાનું નામ આપણને તરત યાદ આવે. તો એ મા આશાપુરાનું એક જે આખા વર્ષનું જે સૌથી અગત્યનું નવરાત્રીનો જે પ્રસંગ છે કે જેમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે અને ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, તો ખાસ સેવા કેમ્પનું એક આયોજન થતું હોય છે અને આખા રસ્તાઓમાં સેવા કેમ્પ આ રીતે ગોઠવાતા હોય છે. લોકો દિલથી જે ચાલવાવાળા પદયાત્રીઓની સેવા કરતા હોય છે, લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે. તો આ 20 વર્ષથી અહીંયા આ સેવા કેમ્પનું એક આયોજન થઈ રહ્યું છે. તો એ ખૂબ સારી રીતે આમાં લોકોની સેવા થાય અને લોકો સારી રીતે એક શ્રદ્ધાથી માતાજીના દર્શન કરી શકે એવી એક અમે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે આ વખતે ભારત સરકાર તરફથી પણ સ્વચ્છતા હી સેવા અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે એક પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા અને પ્લાસ્ટિક ફ્રી ગુજરાતનું એક જે ખાસ અભિગમ આવ્યો છે, તો અમે પણ એમાં અહીંયા કલેક્ટરમાંથી જાહેરનામું એક બહાર પાડેલું છે. અને પ્લાસ્ટિક રૂલ્સ જે 2016 છે એમાં પણ 50 માઇક્રોનથી નીચેનું જે હોય છે પ્લાસ્ટિક પ્રતિબંધિત છે, અને આ વખતે પ્લાસ્ટિક પાઉચીસ પણ પ્રતિબંધિત કરતું અમે જાહેરનામું કરેલું છે. તો જાહેરનામું કે કાયદાઓ તો લોકોને ખ્યાલ હોય છે અને એનું અમલવારી અમે કરાવતા હોઈએ છીએ, પણ લોકો પોતે સ્વયંભૂ એમાં એક આગળ આવે અને આખી પ્લાસ્ટિક ફ્રી એક ઝુંબેશ ઉપાડી લે તો પર્યાવરણ માટે પણ એટલું જ અગત્યનું છે અને ભવિષ્યમાં લોકોના સ્વાસ્થ્ય માટે પણ એટલું જ અગત્યનું છે. તો એક ખાસ મારી આપના માધ્યમથી એક રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ છે કે આ વખતે સેવા કેમ્પો અને પોતે પબ્લિક પોતે જો આનું એક અમલવારી કરે તો એક આપણે પર્યાવરણને ખૂબ જ સારું એક આપણે એક શુભેચ્છા અને સંદેશ આપી શકીએ એવું છે અને આપણા ખુદના સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે. તો એવી એક અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ. દીધામહેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી કેમ્પ ચાલુ હોય એ જોઈને દરેક પદયાત્રીઓ હોય ને એ અંતરમાં ખૂબ અંતરનો ઉમંગ અને આનંદ હોય છે. ક્યાંય દૂર દૂરથી પગે ચાલી અને મા આશાપુરાના દર્શન કરવા માટે જ્યારે યાત્રિકો જતા હોય અને એમના માટે અહીંયા જ્યારે આટલી સાર સંભાળ લેવાતી હોય ભોજનની અને એમના શરીરની સાર સંભાળ લેવાતી હોય, આ વખતે બંને ટીમો પણ અહીંયા મેડિકલ વિભાગની 2-2 ટીમો પણ અહીંયા આવી છે, પોતાના 4-4 ડૉક્ટરોને લઈને સતત અહીંયા દર્દીઓને કાંઈ તકલીફ હોય એની પણ સંભાળ રાખવાની અને ભોજનની પણ સંભાળ રાખવાની. અને એમાં વિશેષ તો અમને આનંદ એ છે જ્યારે અહીંયા આપણા ઝાલા સાહેબ જ્યારે ઉપસ્થિત છે અને એમને ખાસ જાહેરાત કરી કે હવે આપણે 2 ઓક્ટોબરથી જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ જાહેરાત કરી છે કે પ્લાસ્ટિક જે એક વખત યુઝ થઈને આપણે ફેંકી દેતા હોઈએ છીએ આવી પ્લાસ્ટિક હવે આપણે ઉપયોગમાં લેવાની નથી. 2 ઓક્ટોબર તો હજી હવે આવશે, પણ આપણે આજથી પ્રતિજ્ઞા કરી લીધી છે કે હું મારા હાથે આવી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો ઉપયોગ હું નહીં કરું. અને એ આ સેવા કેમ્પમાં આપણે બધાએ સંકલ્પ કર્યો છે ને એ ખરેખર આપણા માટે બહુ મોટી ગૌરવની વાત છે. આજે બહુ આનંદની વાત છે કે છેલ્લા 19 વર્ષથી આ દીધામહેશ્વર યુવક મંડળ જે આખું ધન તને મનથી જે સેવા કરી રહ્યું છે, હમણાં સંતો પણ બધાએ કીધું, લાલા બાપુ પણ બધાએ કીધું, તો આનંદની વાત એ છે કે અહીંયા દવા અને દુવા બધી સેવા છે. અને મા છે ને એ દરિયો કહેવાય અને દરિયાની એક ગુણ છે કે છીછરું પાણી હોય, ડેટકા માછલા હોય કે સાચા રતન હોય એ દરિયો સાચવે છે, એટલે મા દરિયો છે. એટલે
આ તો ભારતની સંસ્કૃતિથી જ આવી આવે છે કે શેરી ભરાવી સજ કરો રે, ઘરે આવો રે, એની શેરી ચોખી જેનું શરીર ચોખ્ખું એના મન ચોખ્ખા, એ ભારતની સંસ્કૃતિથી આજે સ્વસ્થ અભિયાન પણ છે. અહીંયા દુવા પણ છે, સંતોની બધીની દુવા મળી, અને અહીંયા દવા પણ છે અને ભોજન પણ છે. એટલે તનને મનને આ દીદામેસર યુવક મંડળ જે 19 વર્ષથી સેવા કરે છે અને કરતું રહેશે, એનું કારણ કે ભારતીય સંસ્કૃતિ એ જ બતાવે છે કે સર્વેના સુખેના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વ ભદ્રાણિ પશ્યંતુ મા ચિત્તમાં ભવેત. ભારત એકલાનું કલ્યાણ ન કરે, વિશ્વનું કલ્યાણ કરે એટલે બધાના કલ્યાણમાં. એટલે મા દરિયો છે, એટલે મા બધું સાચવી લે છે. દીદામેસર યુવક મંડળ છેલ્લા 19 વર્ષથી આ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાનો કેમ્પનું આયોજન કરે છે. 2001ના ભૂકંપ પછી યુવક મંડળના તમામ સદસ્યોએ એક એવું નક્કી કર્યું કે માતાજીના નવલા નોતરાના સોસાયટીની અંદર નવરાત્રી કરવી, કે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાનો કેમ્પ કરવો. યુવક મંડળના તમામ સદસ્યોએ એકી અવાજે એક જ વાત કહી કે માતાના મઢ જતા પદયાત્રીઓ હોય અને એની સેવાનો આપણે જો લાભ લઈએ. અને ત્યારે 2001ની અંદર ભુજમાં કચ્છનું પાટનગર અને કોઈ પણ જાતની જમવાની વ્યવસ્થા ત્યારે હતી અને એ જમવાની વ્યવસ્થા ન હોતા યુવક મંડળના તમામ સદસ્યોએ એક એવું નક્કી કર્યું કે આપણે અહીંયા કને શુદ્ધ જમવાનું, રોટલા, રોટલી, ખીચડી, દાળ ભાત, શાક, બટેટા વડા, મીઠાઈ, આવું બધું રાખી અને જો પદયાત્રીમાં પદયાત્રીઓની આપણે સેવા કરીએ. એટલે આ નિરંતર 19 વર્ષથી આ સેવા કેમ્પ અહીંયા ચાલુ છે. અમારા 19 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના આપણું મોટું મંદિર, ત્યાંથી સંતો આશીર્વાદ માટે આવે, ઠાકોરજીને સાથે લઈને આવે અને એમના આશીર્વાદથી દીપ પ્રાગટ્ય કરી અને અમે આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરતા હોઈએ. અમારા અહીંયાના સોસાયટીના તમામ રહેવાસીઓની ખૂબ બધી મદદો મળે. અહીંયા જે ઉભનારા અને ધંધો કરનારા જે અમારા રેકડીવાળાઓ છે કે જે 12 મહિના સુધી અમારા પ્રદીપભાઈ, રામજીભાઈ, દિલીપભાઈના આ જે બધા અહીંયા કને ઊભી અને દાબેલી ભેળ કે પાણીપુરીનું જે વેચાણ કરે છે, એ પણ એક દિવસ પોતાની સેવા અહીંયા કને એમના નાસ્તાઓ બધા લઈ અને અહીંયા કને પદયાત્રી જતા જે સેવા કેન્દ્રના જે કોઈ પદયાત્રીઓ હોય એમના માટે એક સારું આયોજન એ પણ છેલ્લા 19 વર્ષથી અમે જે આ કાર્ય કરીએ છીએ. અને કચ્છના પ્રખ્યાત નામાંકિત રસોઈયા, જે કચ્છના 5 રસોઈયામાંના જે એક કહી શકાય એવા દીપક મહારાજ, વાલજી મહારાજના દીકરા, એ 5-5 દિવસ સુધી પોતાનો બંગલો પણ અહીંયા બાજુમાં જ છે, છતાં પણ કે એમના બંગલામાં નહીં પણ આ સેવા કેમ્પના રસોડામાં 5 દિવસ સુધી રહી અને પોતાની જે સેવા આપે છે અમે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. આવી રીતે સેવા કેમ્પમાં પદયાત્રીઓ લાભ લેતા જાય અને જે રીતે ગુજરાત સરકાર અને ભારત સરકારનું જે આપણું જે જાહેરનામું બહાર પાડ્યું છે કે પ્લાસ્ટિકના કચરા કરવાને, ગઈકાલે અમે આ બધું આયોજન કર્યું હતું ત્યારે ઇન્દિરાબાઈના આચાર્ય ચુડાસમા સાહેબે પણ આવતીકાલે એમની દીકરીઓ બધી સ્કૂલમાં ભણતી એક અવરનેસ માટે, એક જાણકારી માટે સવારે 8:30 વાગે અહીંયા અમારા કેમ્પ ઉપર આવશે અને જેટલા પણ પદયાત્રીઓ અહીંયા જે આરામ કરતા હશે, અહીંયાથી જે નીકળતા હશે એમને એક એવો સંદેશો આપશે કે ક્યાંય પણ તમે કચરો કરતા નહીં અને જ્યાં કને કચરો આપને દેખાય તો એ કચરો તમે લઈ લેજો. આવી વિનંતી દીકરીઓ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલની ચુડાસમા સાહેબની સાથે અહીંયા આવશે અને એક નવો મેસેજ અહીંયાથી જશે અને અમારા આ કેમ્પનો આપના માધ્યમથી જે કોઈ પણ પદયાત્રીઓ જે કોઈ દૂર દૂરથી આવતા હોય એ આપના માધ્યમથી જો આ વાત સાંભળે અને અમારા દીદામેસર યુવક મંડળનો તાલુકા પંચાયતની સામે જે 19 વર્ષથી આ સેવા કેમ્પ કરી રહ્યા એનો એ લાભ લઈને જાય એવી જ અમારી હૃદયપૂર્વકની સૌને અમારું આમંત્રણ છે. અને આપ સૌએ જે અહીંયા કને પધારી અને જે અમારા સેવા કેમ્પનો જે આજે જે લાભ લીધો આપનો પણ ખૂબ આભાર.